હેલો દોસ્તો, અબતક ચેનલમાં હું તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણે અલગ અલગ ટોપિક ઉપર વાત કરતા હોઈએ છીએ, તેમજ અલગ અલગ સ્થળોની મુલાકાત લેતા હોઈએ છીએ. પરંતુ આજે મારે તમને એક ખાસ વાત કરવી છે. આજે આપણે વાત કરવાના છીએ પાનને. પાન ખાવાના શોખીન લોકો કાથા વિશે જરૂર જાણતા હશે. આપણે ઘણીવાર લોકોને કાથાનું નામ લેતા સાંભળ્યા છે અને કહેવાય ને કે કાથો ઘણી પેઢીઓથી આપણા બધાનું મોઢું લાલ કરતો આવ્યું છે. પણ ઘણા ઓછા લોકોને ખબર હશે કે કાથો એ ખેરના ઝાડના લાકડામાંથી નીકળે છે અને લગભગ ભારતભરમાં મળી આવે છે. સંતરામપુર તાલુકામાં છૂટા છવાયા જંગલ વિસ્તાર જેવા કે ભમરી, સિમલિયા, ખેડાપા, આડોર પાદડી, શણબાર, લલકપુર, સંત રામબેમના મુવાડા, આંજણવા તેમજ માંચોડ જેવા જંગલ વિસ્તારમાં જોવા મળે છે. નાના ઝીણા તેમજ વાંકા કાંટાવાળા હોય છે. ખેરના ઝાડના અંદરના ભાગના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે, જે પાનમાં ખાવાના અને દવાના ઉપયોગમાં પણ આવે છે. કાથાના ઉપયોગોની વાત કરીએ તો કાથો પાનમાં લગાવાય છે એ તો આપણે બધાને ખબર છે. પરંતુ એ ઘણા ઓછા લોકો જાણતા હશે કે કાથાનો ઔષધિ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. કાથો દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે. કાથાને દંતમંજન સાથે મિક્સ કરી દરરોજ સવાર સાંજ દાંતો પર ઘસવાથી દાંતની લગભગ બધી જ બીમારીઓ દૂર થઈ જાય છે. સંતરામપુરની વાત કરીએ તો સંતરામપુર ગામમાં અહીંના આજુબાજુના ગામડાઓમાં ખેરના ઝાડ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. અહીં તો ખેડૂતોનું એવું કહેવું છે કે એક ખેરનું ઝાડ 10 પુત્રોની ગરજ સારે છે. આ ઉપરાંત આ ખેરનું ઝાડ ખેડૂત પોતાના રેવન્યુ સર્વે નંબરના વિસ્તારમાં ઉછેરે તો પરિપક્વ થયેથી સરકારની મંજૂરી મેળવી કાપી શકાય છે, જેના માટે ઝાડ દીઠ રૂપિયા 20 રોયલ્ટી વસૂલ કરવામાં આવે છે. ખેડૂતો પોતાના ખેતરમાં ખેરના ઝાડ ઉછેરે તો લાંબા ગાળે મોટો આર્થિક લાભ થાય છે. આ તકે આવો જાણીએ અહીંના ખેડૂતોનું શું કહેવું છે. બોલો કાકા, શું નામ આપનું? ડામર ભગાભાઈ જાલુભાઈ, ગામ ટીમલા. મારા ખેતરની અંદર આશરે ખેરના 25 ઝાડ રોપેલા છે. એ ઝાડ ખેડૂતો માટે એક કમાઉ દીકરાને સમાન છે. અને એ ઝાડ મેઇનલી આપણા ખેતરમાં જે એના પાન ખરે એટલે એ જમીન ઉપજાઉ થાય. ઉપજાઉ થાય એટલે એમાં જમીન પોચી થાય, અને પોચી થાય એટલે એની પર ઉપજ જબરજસ્ત થાય, અને એનાથી ખેડૂતને એટલી બધી ખેતીની આવક થાય પહેલાં કરતો જમીનમાં સારામાં સારી આવક થાય. અને એના પછી એ ઝાડમાંથી અમને ગુંદર, એની છાલ એ વેચીને પણ એ ખેડૂત આવક રળી શકે છે. છાલમાંથી એના છાલમાંથી કાથો બનાવવામાં આવે અને એ મેઇનલી પાનની અંદર વપરાતો હોય છે. અને ખેરના ગુંદરનો શું ઉપયોગ થાય? એ માવો બનાવે, એટલે કે કોઈ ઠંડીના પ્રમાણમાં માણસો જ્યારે ઠંડીની સિઝન આવે અને એ સિઝનની અંદર એ ગુંદર બનાવીને પોતે ખાતા હોય છે, અને એનાથી માણસને તાકાતવાન બનાવતું હોય છે. અને ખેરનું ઝાડના લાકડા ડાળી સુકાઈ જાય તે શું ઉપયોગમાં આવે? એ ડાળી, પાતળી ડાળી આપણે કોઈ ઘરમાં રોટલા વગેરે બનાવવામાં એનો બળતણ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, અને કોઈ વેચાણ માટે લઈ જતા હોય તો એમને વેચી દેતા હોઈએ. એટલે બે તરફથી આપણને ફાયદો થાય, એક તો વેચવામાં, એક પ્લસ ઘરના બળતણ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજા શેના ઉપયોગમાં આવે એમનું લાકડું? એનું લાકડું ધાર્મિક કામમાં, એક તો હવનની અંદર જે પેલો ચાટવા જેવું બનાવે છે, ગુજરાતીમાં એને ચાટવો કે લાકડાનો પહેલાંના જમાનામાં લાકડું ચાટવો બનાવતા, એ ચાટવા તરીકે એના હવનની અંદર ધાર્મિક કામમાં વાપરતા હોય છે. અને બીજા નંબરમાં એનું સાંભેલું બનાવવામાં, એ ચોખા ખાંડવા માટે દેશી ગામડાની અંદર જે ગૃહિણીઓ ખરી ને એનું સાંભેલું બનાવીને ચોખા ખાંડતા હોય છે. બીજા શું ઉપયોગ હોય છે ખેરના ઝાડના? દરવાજા બનાવી શકો, કોઈ તમે ફર્નિચર બનાવી શકો, કોઈ પણ કામમાં તમે વાપરી શકો. જે બીજા ખેડૂતો ખરા ને, હા જી, એમને ખેરના ઝાડ વિશે તમારું શું કહેવું છે? એ બીજા ગુજરાતના તમામે તમામ કિસાન ભાઈઓને મારી આટલી નમ્ર વિનંતી કે મેક્સિમમ
પોતાના ખેતરમાં 10 ઝાડ ઉછેરજો. આ મારો સંદેશો મોકલવો છે એમને. સાહેબ શું નામ આપનું? મારું નામ પ્રભુભાઈ બુરકાભાઈ વસૈયા, રાઉન્ડ ફોરેસ્ટર, સંત, રામપુર પૂર્વ રેન્જ. સાહેબ, ખેરના ઝાડ વિશે અને ખેરના વૃક્ષ વિશેની શું વિશેષતાઓ છે એના વિશે આપ થોડી માહિતી આપશો? સર, ખેરનું ઝાડ મધ્યમ કદનું 52 કુળનું ઝાડ છે અને એની છાલ છે ખરબચડી ચીરાવાળી લાલ રંગની હોય છે. તેને નાના ઝીણા તેમજ લાકડા કાંટાવાળા હોય છે. ખેરના ઝાડના અંદરના ભાગમાંથી લાકડું જે છે એનો કાથો બનાવવામાં આવે છે. તે ખૂબ ધાર્મિક ઉપયોગમાં બી એનો વપરાય છે. તેના ખેરના ટુકડાઓ નાના નાના ટુકડાઓમાંથી ધાર્મિક ઉપયોગમાં લેવાય છે અને એનો ગુંદર શિયાળાની અંદર લોકો ખાવા માટે બી ઉપયોગમાં લે છે અને તે બહુ કિંમતી છે. અને તે જેને વનમંડળીઓ દ્વારા ખેડૂતોને વન ખાતા તરફથી વિના મૂલ્યે ઉછેરવા માટે બી આપીએ છીએ. અને ખેરના ઝાડ સિંભલિયા, ભમરી, બાણાસિમળ તથા રામબેમના મુવાડા, લલકપુર જેવા જંગલોમાં અમે વાવેતર બી કરવામાં આવેલા છે, જે મોટા પાયે ખેડૂતોને ઉપયોગી છે. અને તેમાંથી લોકો ખેડૂતો તેને ઘર ઉપયોગમાં બી વાપરે છે અને જે સારામાં સારું ખેરનું લાકડું હોય જેનો ગુંદર તથા આવું લોકો શિયાળામાં એનો ઉપયોગ કરતા હોય છે. જે ખેડૂતોને મોટે ભાગે આ ખેરના વૃક્ષો ઉછેરવા માટે અમે તેમને વારંવાર મિટિંગો કરી અને એનાને વિનામૂલ્ય આપીએ છીએ રોપાઓ, અને આપવાના પ્રયત્નો બી કરેલા છે. વૃક્ષારોપણમાં જે ખેરનું ઝાડનું ઉછેર કરવામાં આવે છે એ ખેરનું ઝાડ કેટલા દિવસમાં ઉછરી રહે છે? કેટલો સમય લાગે એને ઉછેરતા? ઉછેરવામાં એનો મિનિમમ ખેડૂતને આપીએ એટલે તો એને જેવી જેવી માવજત પ્રમાણે એનો ઉછેર થઈ શકે છે. અને જમીન માફક આવે તો 2-5 વર્ષની અંદર તો એ સારામાં સારું મોટું વૃક્ષ બની શકે છે. એટલે કે એક ખેડૂત માટે કમાવ દીકરા સમાન કેવાય એવું કહેવું છે તમારું? આ કમાવ દીકરા 2-5 ખેડૂત કમાવ દીકરા કરતા બી વધારામાં વધારે ઉપયોગી છે. એના અત્યારના બજાર ભાવ ગણવા જઈએ તો એનો જલાવ જ 400-500 રૂપિયા 20 કિલોનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે બજાર ભાવ, જેથી કરીને ખેડૂતને ખૂબ જ ઉપયોગી છે. ખેડૂતો માટે શું કહેવું છે ખેરના ઝાડ વિશે, શું મેસેજ છે આપનો? ખેડૂતોને અમે એવો મેસેજ આપીએ છીએ કે તમે ખેડૂત દીઠ 100-100 રૂપા ઘર દીઠ વાવો એવો અમારો મેસેજ છે. ખેડૂતો અત્યારે હાલની તબક્કે જંગલોમાં બી છે ત્યારે એના રેવન્યુમાં વિસ્તારમાં બી વાવવા માટે અમે એમને પ્રોત્સાહન કરીએ છીએ. જામનગરમાં વર્ષોથી કાથાની વાત કરીએ તો કંઈક અલગ જ પ્રકારે ભીનો કાથો તેમજ કાથાના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. કોરા કાથાને ખેરના ઝાડના લાકડાના અંદરના ભાગમાંથી બનાવાય છે, જેને પાન ઉપર છાંટીને પાનને વ્યવસ્થિત રીતે બનાવાય છે. ભીનો કાથો અલગ રીતે બનાવાય છે, જેમાં લવિંગ, એલચી, જાયફળ મિક્સ કરીને કાથો ગરમ કરી તેમાં પાણી ઉમેરી ઠંડો પાડીને તૈયાર થાય છે. આ તકે વાત કરીએ તો જામનગરમાં ભૂતપાન, માઉથ ફ્રેશનર પાન, બિસ્કો મસાલા પાન ખૂબ જ પ્રખ્યાત છે. તો આવો જાણીએ કે અહીંના Thank you.
અનુપમ ટોકી જામનગર બાબુલાલ ચુનીલાલ ભૂત ભૂતની પાન બનાવી છે અમારા ફેમસ છે ભૂત પાન બનાવી છે અમારા ફેમસ છે ડિસ્કો મસાલા વધારે ફેમસ છે ડિસ્કો મસાલા યાને માઉથ પ્રેશનલ કોઈ જાતનું નુકસાન નહીં આપણે કાથાનું એમાં એવું ભીનો કાથો અને કોરો કાથો કોરો કાથો જેને મોઢા માટે કામ આવે કોઈ જાતનું નુકસાન હોય મોઢામાં કે મોઢું આવી ગયું હોય દાંત દુખતા હોય કે દાંત આવી ગઈ હોય એના માટે બહુ બેસ્ટ છે સારામાં સારું છે અને ભીનો કાથો અમે ઘરે બનાવી છીએ કોઈ જાતનું નુકસાન નહીં એમાં 300 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીનો ભાવ છે કાથાનું ઘરે એની પ્રોસિજન કરી છીએ લવિંગ આવે એમાં એલચી આવે જયફળ આવે એવી બધી આઈટમ આવે એમાં બધી દેશી આઈટમ આવે એને ઘરે જઈને પાણીમાં પલાળીને ઉકાળી નાખવાનું ઉકાળીને બધી પ્રોસિજનવાળી આઈટમ બધી નાખી દેવાની એમાં ડિસ્કો મસાલામાં મોટું આવ્યું એના માટે હા એના માટે ચાલે ને એના માટે ચાલે હું જામનગરમાં છેલ્લા 10 વર્ષથી આ ભૂત પાનનું પાન ખાઉં છું મીઠી કિમામ સુગંધી સ્ટ્રોંગ કિમામ આવે છે તો બહુ પણ સારું પાન આવે છે એના પ્રોબ્લેમમાં હોપારી પણ સારી વાપરે છે કાથો પણ સારો વાપરે છે પણ આની ગલાકી એવી ને એવી રહે છે આજ વર્ષો થઈ ગયા આના 5-6 ગલા આવેલા છે એક દીપક ટોકીજ પાસે છે એક સેન્ટ્રલ બેંક પાસે છે એક રણજીતનગર પાસે છે એક સંગમબાગ પાસે છે એટલે જેથી કરીને ક્વોલિટી સારી ખવડાવે છે એટલે તમામ ગ્રાહક જામનગરના બંધાયેલા અહીંયા જ આવે છે અહીં સિવાય કોઈને પાન બીજા કોઈ ગલાના ફાવતા નથી એવી મારી શુભેચ્છા અને વિનંતી છે કે આ ભૂતપાનના પાન ખાવાથી કોઈ પણ જાતનું કાંઈ થતું નથી અને નથી કોઈ મિક્સ્ડ કરતા માલમાં અને હોપારી સારી ગુણવત્તાવાળી વાપરે છે અને ચટણી જે મીઠી પાનના ચટણી વાપરે છે મીનાક્ષી ચટણી એ પણ સારી વાપરે છે એવી અમારી અપીલ છે કાંઈ કોરો જ્યારે મોઢું આવી ગયું હોય ત્યારે કોરા કાંઠાવાળું પાન ખાવ તો એ મોઢું તમારું સમાપ્ત થઈ જાય જેને કહેવામાં આવે છે ચાંદી પડે છે એના માટે અને એના પણ છોકરાને 8 કે 10 વર્ષના હોય એની આપણે ગ્રીનને કરવા માટે કાથો ઓલો ઘૂસીએ છે કોરો કાથો એનું મોઢું સમાપ્ત કરીએ છીએ એનું કોઈ દવાની કે ડૉક્ટરની જરૂર રહેતી નથી અને 500થી માંડીને અને 1200 રૂપિયા સુધીનો કાથો ગુણવત્તાવાળી આવે છે આ દુકાનની અંદર સારો ગુણવત્તાવાળો કાથો વપરાય છે એની 4 ડિવિઝન છે પાનના ઘર પર ચારેયમાં હારામાં સારી ક્વોલિટી છે એમાં મીઠા પાનનું બહુ ચલણ જામનગરમાં છે લેડીઝ પાન ત્યારે અત્યારે હું રાજકોટના જામનગરી પાનની બહાર જ ઊભી છું આપણે ત્યાં જઈને જોવાના છે કે કયા કયા પ્રકારના પાન બનતા હોય છે પાનની વાત કરીએ તો જમ્યા બાદ બધા લોકો પાન ખાવાનું પસંદ કરતા હોય છે અને મોટાભાગે આપણે ભૂતકાળની અંદર જઈએ તો ભૂતકાળમાં જે મુગલનો જે જમાનો હતો એ સમયની અંદર સૌથી વધારે પાન ખાવામાં આવતા હતા પાન ખાવાના ઘણા બધા કારણો પણ હતા એક પ્રકારનો શોખ પણ હતો જે લોકો રાજા હતા એ બધા લોકો પાન ખાતા હતા ત્યારે આજે આપણે પાન વિશે તો વાત કરવાના જ છીએ પરંતુ સાથે સાથે પાનની અંદર જે કોઈ પણ વસ્તુ એડ થાય છે એના વિશે પણ આપણે ઘણી ખરી વાત કરવાના છીએ તો અત્યારે સૌથી પહેલાં આપણે જામનગરી પાનની અંદર જઈશું અને ત્યાં જઈને જોશું કે અત્યારે કયા કયા પ્રકારના પાન ત્યાં બનાવવામાં આવે છે તો આવો મારી સાથે આપણે ત્યાં જઈને જાણીએ દોસ્તો પાનની તો ઘણી અવનવી વાતો છે રાજકોટમાં જામનગરી પાન લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે અહીં વિવિધ પ્રકારના પાનના ઓર્ડર વિવિધ પ્રસંગોએ લેવામાં આવે છે તો આવો જાણીએ કે તેઓનું શું કહેવું છે અમે જામનગરી સાદા પાન બનાવીએ છીએ રસિક પાન બનાવી મસાલાવાળા બનાવી મીઠી સાદા બનાવી છીએ અને દેશી તમાકુવાળા બી બનાવી છીએ સૌથી વધારે લોકોને કયા ટાઈપના પાન ભાવતા હોય અમારા જામનગરી સ્પેશિયલ રસિક તમાકુવાળા પાન આવે ને એ વધારે ભાવે છે બધાને અને જામનગરી સાદા પાન આવે એ પણ બી મજા આવે છે અમારો જામનગરી ભીનો કાથો આવે કે છે ને ચૂનો નાખવા પર છે ને કાથામાં મોઢા ન ફાટે એટલે એના માટે ચૂનો ભીનો કાથો રાખી છે હું ડૉક્ટર મેહુલ લાલ સેતા ડેન્ટિસ્ટ રાજકોટ
મારું હોસ્પિટલ શ્રદ્ધા હોસ્પિટલ ગિરિરાજ હોસ્પિટલની બાજુમાં જ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ છે. આજે ખાસ જે આપણે ચર્ચા કરીએ છીએ કે પાનમાં થતા ઉપયોગ જે કાથાનો થાય છે તેના ફાયદા અને ગેરફાયદા વિશે. જ્યારે શરૂઆતમાં પાનમાં કાથાનો ઉપયોગ થતો તો એના ઘણા જ બધા ફાયદાઓ જણાવેલા હતા. આયુર્વેદિકની દૃષ્ટિએ કાથો ઘણી જ સારી વસ્તુ છે. એના ફાયદાઓ વિશે આપણે જાણીએ તો સૌથી પહેલું મોઢામાં થતા ચાંદા કે એવું કંઈ થતું હોય તો એના પ્રમાણમાં એ ઘટાડો કરે છે. શરીરમાં થતી બીમારી જેમ કે અસ્થમા જેવી બીમારી થતી હોય તો એમાં પણ ફાયદાકારક છે. હિમોગ્લોબિનનો ભાગ પણ વધારે છે, રૂઝાવામાં મદદ કરે છે. એટલે આમ કાથાના ઘણા બધા ઉપયોગ હતા જેના માટે કાથાનો પાનમાં ઉપયોગ લેવામાં આવતો. ગેરફાયદો આપણે વિશે વિચારીએ તો ગેરફાયદાઓ પ્રમાણમાં એટલા બધા નથી. ખાલી કાથાને વિચારીએ તો એ આયુર્વેદિકની દૃષ્ટિએ સારું છે, પણ લાંબા સમય માટે ઉપયોગ કરવામાં આવે એવું જણાવેલ છે કે જો 12 અઠવાડિયાથી વધારે કાથાનો ઉપયોગ કરવામાં આવે તો એ શરીર પર વધારે આડઅસર કરે છે. આડઅસરમાં આપણે માનીએ તો સૌથી વધારે નુકસાન એનું લીવર ઉપર જોવા મળે છે. થોડા સમય માટે ઉપયોગ કરી શકાય, પણ લાંબા સમય માટે કાથાનો ઉપયોગ કરી શકાય નહીં. વધારે આપણે જે નુકસાન અત્યારે જોવા મળે છે તો પાનમાં ખાલી કાથાના હિસાબે નથી, પણ એની સાથે પછી ચૂનો મેળવવામાં આવે છે, સાથે તમાકુ સોપારીનું પ્રમાણ ઘટતું જાય છે. અત્યારના જોઈએ તો બીમારીઓમાં કેન્સરની બીમારી સૌથી આગળ જતી જાય છે. એમાં પણ ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રમાં જોઈએ તો લગભગ 10 માંથી 5 જણા એવા હશે જેના મોઢામાં પાન ભરેલું હશે, અને એમાં જોઈએ તો કેન્સરનું પ્રમાણ ઘણું જ વધારે છે. અમે દર અઠવાડિયે એવા દર્દીઓ જોતા હશું કે જેમાં કેન્સર જોવા મળે છે. લાંબા સમય સુધી જો પાન મસાલા કોઈ પણ રૂપમાં હોય, બીડી, સિગરેટ, તમાકુ, સોપારી, ફાકી, માવો, એ બધું જ કેન્સરને વધારે છે. એટલે આપણે ખાસ પાનમાં કાથાનો ઉપયોગ લઈએ એમાં કોઈ જ નુકસાન નથી, પણ સાથે જો સોપારી તમાકુનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી વધારે બીમારીઓ જોવા મળે છે. અને કાથાનું પણ જેમ મેં જણાવેલ એમ લાંબા સમય માટે જો ઉપયોગ લેવામાં આવે તો એની આડઅસર જોવા મળે છે. કાથાનો ઉપયોગ અમુક સમયે ન કરી શકાય, જેમ કે પ્રેગ્નન્સી સમયે છે અથવા નાનું બાળક હોય ફીડિંગ કરાવતા હોય તો ત્યારે કાથાનો ઉપયોગ કરી શકાય નહીં, એવું આપણે સાયન્સમાં જણાવેલ છે.